नमस्कार विद्यार्थी मित्रों, विडियो लेक्चर नंबर 6 पाठ 19 मानव विकास में आज आप गुजरात सरकार द्वारा जुदी जुदी जे महिला विकास संबंधी योजनाओं है एनी माहिती मेळवीशुं। महिलाओं ने सामाजिक आर्थिक शैक्षणिक प्रगति माटे गुजरात सरकारे 2001 ना वर्षने महिला अने बाळ विभाग नी रचना करी हती अने आ विभागना एक मंत्री छे ये मंत्री सरकार में वधाराना नियुक्त करवामां आवेला हता अने ए गुजरातना प्रथम महिला अने बाळ विभागना मंत्री हता जेतपुरना जसुबेन कोराड। गुजरात सरकारे महिला सशक्तिकरण माटे गरीब अने सामान्य परिवार तथा ग्रामीण विस्तारनी महिलाओना उत्कर्ष माटे जुदा जुदा त्रण पासाओ नक्की करवामां आवेला छे। त्रण पासा एटले शैक्षणिक के जेमां महिलाओं ने शिक्षण प्राप्त थाय, बीजू सशक्तिकरण के भाई जुदा जुदा क्षेत्रनी अंदर महिला सशक्त बने आगळ वधे, अने त्रीजू एमनू आरोग्य, बराबर छे। आ त्रणेय बाबतो छे ए बाबतो पर ध्यान केन्द्रित करी अने महिला केन्द्रित जेन्डर बजेट में विविध योजनाओ छे ए अमलमां मूकी छे। मित्रों, तमने त्रण गुणनी अंदर एक आखो प्रश्न पूछे छे, गुजरात राज्ये गुजरात सरकारे महिला संबंधी विविध कल्याण योजनाओ जे मूकी छे एनी आपणे यादी बनावानी होय छे। ए प्रश्न लखवानो, गुजरातमां कन्या केळवणीने प्रोत्साहन मळे एवा आશયથી दर वर्षे શાળા પ્રવેશોત્સવ કરવામાં આવે છે, બરાબર। જાગૃતિ માટે કન્યા કેળવણીની રથયાત્રા શરૂ કરવામાં આવી છે, જેના કારણે આજે શાળાઓમાં 100% નામાંકન બન્યું છે અને ધીમે ધીમે મહિલાઓની સાક્ષરતા દરની અંદર વધારો જોવા મળ્યો છે, બરાબર। બીજી યોજના છે કે રાજ્યમાં 35% કરતાં ઓછી સ્ત્રી સાક્ષરતાનો દર જે ધરાવતા હોય એવા ગામડાઓમાં અથવા તો શહેરી વિસ્તારોની અંદર, બરાબર, સરકાર છે, સરકારે એક યોજના આપી છે કે ભાઈ આ વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કે બીપીએલ કુટુંબ છે, બરાબર, એ કુટુંબની દીકરીઓ જે છે એ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ કરે તો એમને વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે। આ વિદ્યાલક્ષી બોન્ડ જે છે એ બોન્ડ દ્વારા સ્ત્રીઓને મહિલાઓને આર્થિક સહાય છે એ આર્થિક સહાય આપવામાં આવે છે, બરાબર। ત્યાર પછીની યોજના છે આપણા માનનીય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, એમણે દર વર્ષે આ એક યોજના શરૂ કરી હતી, સરસ્વતી સાધના યોજના, અને આ યોજનામાં 9મા ધોરણમાં જે દીકરીઓ આવે છે એમને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે। તમે જો મોટાભાગે પ્રાથમિક 1-8 થઈ ગયું તો 1-8ની શાળા તો જે તે ગામની અંદર હોય છે, પરંતુ 9મા ધોરણથી ઘણીવાર નજીકના તાલુકા કક્ષાએ અથવા તો નજીકના મોટા ગામ સુધી જવું પડતું હોય છે, તો ત્યાં સુધી પહોંચવા માટે કિશોરીઓને તકલીફ ન થાય, ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ઘણી બધી તકલીફ થતી હોય છે, તો દર વર્ષે 1.5 લાખ દીકરીઓને વિનામૂલ્યે જે 9મા ધોરણમાં એડમિશન લે છે એમને તરત જ સાયકલ સત્રના શરૂઆતમાં આપી દેવામાં આવે છે। સાથે સાથે બહાર ગામ અભ્યાસ કરવા માટે જતી કન્યાઓને પછી એ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કે કોલેજ જે છે, બરાબર છે, એમનું એ અભ્યાસ કરતી દીકરીઓને એસટી બસની અંદર મફત સુવિધા આપવામાં આવે છે। માત્ર ને માત્ર પોતાના શૈક્ષણિક આધાર પુરાવા રજૂ કરી અને એ દીકરીઓ છે એ એસટીનો મફત પાસ કઢાવી શકે છે। સાથે સાથે સરકારે કિશોરીઓ જે છે એ કિશોરીઓને નબળાઈ, આપણે કુપોષણ સૌથી મોટો મુદ્દો છે ભારતીય સમાજનો, બરાબર છે, તો જો દીકરી છે એ સ્વસ્થ તંદુરસ્ત હશે તો ભવિષ્યમાં બાળકો જે છે એ સ્વસ્થ તંદુરસ્ત હશે, એને ધ્યાનમાં રાખીને પોષણયુક્ત આહાર મળે તેના માટે, બરાબર છે, તેમજ તેમનો કૌશલ્ય વિકાસ થાય એના માટે એક સબલા યોજના અમલમાં મૂકી છે, બરાબર। બીજી વાત, ગુજરાત સરકારે મહિલાઓ માટે તમામ સરકારી નોકરીઓની અંદર મહિલાઓને 33% અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે, તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33%થી વધારીને 50% કરવામાં આવેલી છે। હમણાં જ આપણે જોઈશું મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ રાજકોટ સિટીમાં
આવે છે, પંચાયતની ચૂંટણીઓ આખા ગુજરાતમાં આવશે, તો પંચાયત ચુનાવોમાં મહિલા સભ્યોની ટકાવારી 50% કરવામાં આવી છે, બરાબર છે. આગળ શ્રમજીવીઓ જે છે, મજૂરી કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે એવા નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન નિર્વાહ કરવા માટે ખાસ કરીને પેન્શન મળે એના માટેની વૃદ્ધ પેન્શન યોજના શરૂ કરવામાં આવેલી છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત બને. રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત નિરાધાર વિધવા મહિલાઓને ઓશિયાળું જીવન જીવવા માટે લાચાર ન બને તે માટે તેમને આર્થિક સહાય આપવામાં આવે છે, બરાબર. વિધવા પેન્શન સહાય હાલમાં ગુજરાત સરકાર દર મહિને 1250 રૂપિયા દરેક મહિલાઓને વિધવા પેન્શન તરીકે ચૂકવે છે, બરાબર છે. ત્યારબાદ મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બને એના માટે દરેક વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં સખી મંડળની રચના કરીને મિશન મંગલા યોજના અંતર્ગત આ મહિલાઓ છે એ મહિલાઓને આર્થિક સહાય, આર્થિક મદદ કરવામાં આવે છે, માઇક્રો ફાઇનાન્સ કરી અને એમને એમના જ ગામમાં આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પોતાના જ વિસ્તારની અંદર રહીને, બરાબર, વન ક્ષેત્રમાં પણ રહી અને પગભર બની પોતાનો વ્યવસાય કરી શકે એના માટે મિશન મંગલમ યોજના સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ મહિલાઓના આરોગ્ય માટે સરકાર જાગૃત છે, બરાબર. ઈ મમતાના કાર્યક્રમ દ્વારા મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરી નજીકના આંગણવાડીના કાર્યકર્તા બહેનો સગર્ભા માતાની નોંધણી કરે છે અને એમને એક મમતા કાર્ડ આપવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી પછી, પ્રસૂતિ પછી પણ માતા અને બાળક બંનેનું આરોગ્ય સ્વસ્થ રહે, બરાબર, શિશુ અને પ્રસૂતિ સંબંધી મૃત્યુદર ઘટાડવામાં પહેલ કરવામાં આવી છે અને એમાં ખૂબ જ સારી એવી સફળતા પણ પ્રાપ્ત થઈ છે. આ ગર્ભવતી મહિલાઓ અને બાળકો, શિશુ અને ધાત્રી માતા, ધાત્રી માતા મતલબ કે જે પોતાના બાળકોને સ્તનપાન કરાવે છે, એમના સ્વાસ્થ્યને ખાસ ધ્યાનમાં રાખીને બાળકના જન્મ પછી પણ રસીકરણનો કાર્યક્રમ થાય છે, બરાબર. માતા અને બાળકની તંદુરસ્તીનો પૂરેપૂરો પૂરતો ખ્યાલ વર્તમાન સમયની અંદર રાખવામાં આવી રહ્યો છે, બરાબર. બીજો કાર્યક્રમ બેટી બચાવો અભિયાન દ્વારા, બરાબર, કે જાતીય ભેદ છે, સ્ત્રી પુરુષના ભેદ, એની નાબૂદી માટે આજે સરકાર પોતે બેટી બચાવો આંદોલન કરી રહી છે, બરાબર. બેટી બચાવો, બેટી વધાવો, બેટી પઢાઓ જેવા કાર્યક્રમો સરકાર કરી રહી છે, બરાબર, અને સ્ત્રીઓનું સશક્તિકરણ થાય એમાં સરકાર યોગદાન આપી રહી છે. સમાજ છે એ દીકરીઓનો ત્યાગ કરે છે, બરાબર છે. સ્ત્રી ભ્રૂણ હત્યા સમાજ દ્વારા કરવામાં આવે છે તો એના પ્રત્યે જાગૃતિ આવે એના માટે સરકાર સતત કામ કરી રહી છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જે સામાન્ય ગરીબ મહિલાઓ છે એ મહિલાઓને, બરાબર, પ્રસૂતિ મહિલાઓને ચિરંજીવી યોજના શરૂ કરી અને પ્રસૂતિ એમની સુરક્ષિત થાય એના માટેની ને જરૂરી દવાઓ મળે, લેબોરેટરીની તપાસ થાય, ઓપરેશન કરવામાં આવે વગેરે સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે, બરાબર. દરેક આંગણવાડી કેન્દ્રએ બુધવારે મમતા દિવસ ઉજવીને દરેક મહિલાઓ અને બાળકો છે એના સ્વાસ્થ્યની ચિંતા આજે સરકાર કરી રહી છે. ગુજરાત સરકારનું બાળ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે વિવિધ લક્ષી મહિલા કલ્યાણ અંગેની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો વ્યાપ વિસ્તારીને મહિલા સશક્તિકરણના દિશામાં રહેલા અનેક પડકારોનો સામનો સરકાર કરી રહી છે. હવે આપણે પેજ નંબર 167 ઉપર આગળ વધશું. માનવ વિકાસની જો ચર્ચા કરવામાં આવે તો માનવ વિકાસની અંદર
बराबर आपणे आपणा कुटुंबमां आपणा मोहल्लामां के गाममां नजर करशुं तो जणाई आवशे के कोई सगर्भा महिला छे ए महिलाने માતાને પૂરતું પોષણ નહીં મળતું હોય, બરાબર છે? જો મિત્રો આ બધા માનવ વિકાસ આડેના પડકારો છે, બરાબર. ત્રણ ગુણની અંદર તમને પ્રશ્ન પૂછે છે, બરાબર. એ પ્રશ્નનો જવાબ છે તમને પહેલાં જવાબ આપી દીધો છે, બરાબર. પછી તમને એ પ્રશ્ન છે એ કહેવામાં આવશે, જોઈએ, બરાબર છે. ક્યાં ક્યાં વસ્તુ? તો કે ભાઈ, માતાને પૂરતું પોષણ ન મળતું હોય એ આપણા માનવ વિકાસ આડેનો એક પડકાર છે, બરાબર. ઓછા વજનવાળા બાળકનું જન્મ થવું, જે કુપોષણનું એક લક્ષણ છે, એ પણ સમાજના માનવ વિકાસના આંકને નીચો કરે છે, બરાબર છે. બાળક કુપોષણવાળું હોય, બરાબર છે. ત્યારબાદ ચોથો મુદ્દો, આંગણવાડીએ ન જતું હોય બાળક, બરાબર છે. આંગણવાડીની વ્યવસ્થા છે પણ બાળક જતું નથી, તો એ પણ એક ચિંતા જેવી બાબત છે. ઘણીવાર એવું જોતું હોય કે બાળક શાળાએ ભણવા જાય છે પરંતુ એને વાંચતા લખતા નથી આવડતું. ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે છે, નવ નવ દસ દસ ધોરણ સુધી પહોંચી જાય છે ધક્કા ગાડી, પરંતુ વાંચતા લખતા ગુજરાતી માતૃભાષામાં નથી આવડતું હોતું, બરાબર. અભ્યાસ અધૂરો છોડી દેનાર મહિલાઓ અથવા તો દીકરીઓ હોય, બરાબર છે. ઘણીવાર અભ્યાસ કરવા ઈચ્છે છે પરંતુ પરિવાર, માતા પિતા, કુટુંબ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા હોય, બરાબર. ઘણીવાર એવું બનતું હોય છે પરિવારના નાના કે મોટા ભાઈઓ જે છે, બરાબર છે, એ ભાઈઓના કારણે ઘણી બધી દીકરીઓ છે એ દીકરીઓને અભ્યાસ છોડવો પડતો હોય છે. ઘણા બધા યુવાનોને રોજગારી નથી મળતી, અકસ્માતને લીધે ઘણા બધા લોકો છે એમનું અકાળે મૃત્યુ થઈ જાય છે, બરાબર. ઘરનું મુખ્ય કમાનાર વ્યક્તિ જ્યારે અકાળે મૃત્યુ પામે તો એ કુટુંબ પરિવારની હાલત ખૂબ જ ખરાબ થતી હોય છે, બરાબર. કોઈ ગંભીર બીમારીનો ભોગ બને છે, બરાબર. તો આ બધી જ બાબતો છે, એ બધી જ બાબતોની માનવ વિકાસ આંક ઉપર અસર કરે છે. મિત્રો, આ તમારો પ્રશ્ન છે, બરાબર. માનવ વિકાસ આંક ઉપર અસર કરતી બાબતો કઈ કઈ છે? તો આપણે ઉપર જે ચર્ચા કરી એ બધા જ મુદ્દાઓ છે એની અંદર સમાવિષ્ટ થશે, બરાબર. હવે આગળ વધીએ. જો આપણે માનવ વિકાસ આંકની દિશામાં સક્રિય બનવું હશે, બરાબર છે, તો માત્ર સરકાર જ નહીં પરંતુ દેશનો દરેક નાગરિક માનવ વિકાસની દિશામાં સક્રિય બને, પોતાની આસપાસ રહેલા તમામ લોકોને સાથે લઈને, બરાબર છે, આગળ વધશે અથવા એમને આગળ વધવાની તક પૂરી પાડવામાં આવે, મદદરૂપ થાય, સહાયરૂપ થશે, બરાબર છે, તો આ દિશામાં ઘણું બધું કામ કરી શકીશું અને આવનારા સમયમાં આપણે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશોમાં સ્થાન મેળવીશું, બરાબર છે. જો આ દિશામાં આપણે આગળ વધવું હશે, ભારત દેશને ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશોની યાદીમાં સામેલ કરવું હશે તો સહિયારો પ્રયાસ કરવો પડશે. સમાજનો છેવાડાનો માનવી, બરાબર છે, વાડીઓની અંદર ભાગ્ય તરીકે કામ કરતો, ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ, બરાબર છે, જ્યાં સુધી સરકારની તમામ યોજનાઓના લાભ એમના સુધી નહીં પહોંચે, એક વ્યક્તિ પણ ગરીબ રહી જશે તો એ આપણા માનવ વિકાસ આંકને અસર કરશે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે માનવ વિકાસ, બરાબર. તમને આટલું જાણવું ગમશે એના વિશેની આપણે થોડી ચર્ચા. UNDP, બરાબર, સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ કાર્યક્રમ, 14 ડિસેમ્બર 2015 રોજ માનવ વિકાસ અહેવાલ વિકાસ સંબંધે શીર્ષકથી પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો. આ અહેવાલમાં માનવ વિકાસ સૂચકાંકની સાથે સાથે નીચેના જે સંકેતો છે એનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. આ માત્ર ને માત્ર આપણી યાદી છે, બરાબર. જોઈ લ્યો કે કેટલા કેટલા આંકો છે ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. પહેલું, જાતિ વિકાસ સૂચકાંક, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બીજો, બાળ અને યુવા સ્વાસ્થ્ય, બરાબર, ચાઇલ્ડ એન્ડ યુથ હેલ્થ. પુખ્ત આરોગ્ય
અને આરોગ્ય ખર્ચ એડલ્ટ હેલ્થ અને હેલ્થ એક્સપેન્ડિચર લોકો સ્વસ્થ રહેવા માટે કેટલો ખર્ચ કરે છે, માણસ માંદો પડે છે તો સિવિલ હોસ્પિટલમાં ઓપરેશનનો વારો આવે એની રાહ જોવે છે કે એ ખર્ચ કરી શકે છે. આજે 70% વસ્તી છે એ પોતાના સ્વાસ્થ્ય માટે પૂરતો ખર્ચ નથી કરી શકતી. ત્યારબાદ શિક્ષણ પાછળ કેટલું ખર્ચ થાય છે, જુદા જુદા સાધનોની ફાળવણી જે છે એના ઉપર કેટલું સરકારનું કંટ્રોલ છે, સમાજના બધા લોકોને કેટલો લાભ મળે છે, સામાજિક સશક્તિકરણ વાસે કેટલું કામગીરી થઈ રહી છે એ પણ જોવું પડશે. વ્યક્તિગત સુરક્ષા કેટલી મળે છે દરેક વ્યક્તિઓને, આંતરરાષ્ટ્રીય એકતાનું વાતાવરણ કેવું છે દેશની અંદર, બરાબર, દેશના લોકો પર્યાવરણ વિશે કેટલા જાગૃત છે, બરાબર, સરકાર વસ્તીની દિશામાં કેટલું કામ કરી રહી છે, વસ્તી કેટલી ઘટે એના માટેના પ્રયત્નો છે, બરાબર, પૂરક નિર્દેશક સુખાકારી, લોકો કેટલા સુખમય જીવન જીવે છે, બધી જ બાબતોનો રિપોર્ટ UNDPની વેબસાઇટ ઉપર તમે હું આપણે સૌ જોઈ શકે છે. અહીંયા તમને વેબસાઇટનું સરનામું પણ આપેલું છે, બરાબર છે, એ સરનામા ઉપર તમે જોઈ શકશો. દર વર્ષે અંગ્રેજી ઉપરાંત હિન્દી અને અન્ય ભાષાઓની અંદર પણ આ અહેવાલ એવરી યર જાહેર કરવામાં આવે છે, ને જો તમે આ બધું જાણવા માગતા હોય તો ભારત માટેની સાઇટ અહીંયા તમને આપેલી છે, બરાબર છે, http://www.in.undp.org. આના વિશેથી તમે માહિતી મેળવી શકો છો, બરાબર. પણ મિત્રો, અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો તમને આપવામાં આવેલા છે, આ પ્રશ્નો સવિસ્તાર ફુદરીવાળા પ્રશ્નો બધા નવનીતમાંથી પાકા કરી લેવાના રહેશે, બરાબર છે. આ ટૂંકા પ્રશ્નો છે, બરાબર છે, એ ધ્યાનમાં લેવાના. હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું નવા પાઠ સાથે, પાઠ નંબર 20.